મંજુબેન છે, એમણે સરસ આશીર્વાદ આપ્યા કે અમારા કાર્યકર છે રજનીભાઈ અને કિરણ, એ બંને એમને બહુ સપોર્ટ કર્યો એમ, એટલે એમણે કીધું કે એમને સાત ભાવ સુધી એમનું સારું થાય એમ. આશીર્વાદ કેમ આપ્યા મંજુબેને? મંજુબેન ખેડાના દબાણમાં રહે અને એમને થાઇરોઇડની ગાંઠ થઈ અને એમના ઘરવાળા છે એ ચાની લારી ચલાવે, ખેંચ આવવાની તકલીફ એમને ખરી એમ, એટલે એમનો દીકરો એમને સપોર્ટમાં ઊભો રહે એમ. એમાં ગાંઠની ખબર પડી એટલે મંજુબેન ડરી ગયા હતા પહેલાં તો, આ હા બી કંઈ હે ને, અને પછી એમને ખાનગી હોસ્પિટલમાં તમે ત્યાં ટ્રીટમેન્ટ દવા કરાવડાવી, અને એ દવા જે ખાનગી હોસ્પિટલમાં લગભગ કેટલો ખર્ચો થયો? 65,000 જેવો ખર્ચો થયો. બચત તો નહીં હોય એટલી બધી ઘરમાં, તો શું કર્યું 65,000 ને પહોંચી વળવા? વહુનો દોરો વેચી દીધો, પછી એક ગાડી હતી તે વેચી દીધી, એ બધું કર્યા પછી ટ્રીટમેન્ટ થઈ. એમને એવું હતું કે હવે આનાથી સરખું થઈ જશે એવું હતું, ત્યાં અચાનક પાછી તકલીફ શરૂ થઈ. ડૉક્ટરને એમણે બતાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે કેન્સર હોવાની સંભાવના છે એમ, એટલે અને પૈસા તો હતા નહીં કે હવે પ્રાઇવેટમાં જઈને તમે ટ્રીટમેન્ટ કરાવી શકો. પછી શું કર્યું તમે? પછી અમે રજનીબેન મળ્યા. રજનીભાઈએ કહ્યું કે છે કે તમને અમદાવાદ સિવિલ લઈ જાઉં, મટી જશે, સરસ થઈ જશે. તેમને કિરણભાઈનો સંપર્ક કર્યો, બેવે થઈને અમારી ખૂબ મદદ કરી, બહુ મદદ કરી. રજનીભાઈ અને કિરણ બે અમારા કાર્યકર. કિરણ છે એ અમદાવાદમાં સિવિલમાં અમે ખાસ એપોઇન્ટ કરેલો છોકરો, અમારો કાર્યકર, સેન્સિટિવ. અને આખા ગુજરાતમાંથી આવી ગંભીર પ્રકારની બીમારીમાં કોઈ હોય તો પ્રાઇવેટમાં લઈ જવા એવા પૈસા ન હોય અને સિવિલમાં સરસ ટ્રીટમેન્ટ થાય છે, તો અહીંયા એ પેશન્ટને લઈ આવવામાં, એમની સાથે એમના રિપોર્ટ્સ કરવામાં, એમને ના સમજાવતું એ બધી ચીજોમાં સાથે ચાલવાનું કિરણ કરે એમ. અને એના કારણે અમારા એટલે એ સક્રિય એમ, અને એનો સહયોગ મંજુબેનને મળ્યો. પણ સિવિલમાં આવતા એવું કીધું ત્યારે કેવી બીક લાગી હતી એમ? બીક લાગી હતી કે હું જીવતી પાછી નહીં આવું. આ મંજુબેનનો એકનો એક્સપિરિયન્સ નથી, મોટાભાગે દરેક લોકોને એવું થાય. એમના દીકરાએ તો કીધું પણ ખરું, કોઈક બે પેશન્ટ હતા જેમને સિવિલમાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા અને બંને પાછા ન આવ્યા, તો એમને હતું કે કદાચ અહીંયા પણ એ ચીજો થશે એવું હતું એમ. પણ હિંમત મંજુબેને જ આપી એમ, અને તમારું ઓપરેશન થયું અને હવે એકદમ સરસ છે બરાબર. કિરણ અને રજનીભાઈ બંનેનો સહયોગ કેવો રહ્યો? બહુ સરસ રહ્યો એમ, બંને જણાને ભગવાન એમને, હું તો કહું છું બેને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, એમની સાથે પેઢી તરે અને આવી મદદ બધાને કરતા રહે. બરાબર છે, અને આપણે કહીએ કે એમના શરીર હારા રાખે ભગવાન હાજા હમા, એટલે અમારા જીવનમાં આવું બધું કંઈ કર્યું છે એને આશીર્વાદ આપું છું. ના બિલકુલ, અહીંયા વિડીયો કરવાનું ખાસ કારણ એ છે કે આવા કોઈ પણ તકલીફમાં ગંભીર બીમારીવાળા કોઈ પેશન્ટ તમારા ધ્યાનમાં આવે તો ચોક્કસ અમારો સંપર્ક, કિરણનો નંબર અમે આપીએ છીએ, અમારો કાર્યકર છે, તમે એમનો સંપર્ક કરી શકો. આ કાર્યક્રમ માટે અમને દુબઈમાં રહેતા કૃષ્ણકાંત અંકલ અને ઇન્દિરા આંટી, કૃષ્ણકાંત મહેતા, ઇન્દિરા મહેતા, એ બંને સપોર્ટ કરે. સંજીવની આરોગ્ય અને સેતુ સહાય કાર્યક્રમ, અમે મંજુબેનને આર્થિક રીતે જે થોડી ખુવાર થયા છે એમાં થોડી એમને ટેકો મળી રહે માટે આજે નાનકડો ચેક પણ રકમનો અમે આપીશું એમને. પણ તમે સરસ, હવે તમને ફરીવાર આ બધું ન થાય એવું અમે ઈચ્છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. અને કોઈને દવાખાનું તો કોઈને એ ગમતું છે જ નહીં, પણ એવી કોઈને પીડા ન આપે એ માટેની પણ પ્રાર્થના. ખાસ કૃષ્ણકાંત અંકલ, ઇન્દિરા આંટીનો આભાર કે તમારી મદદથી અમે આવા પ્રકારના પેશન્ટ એમને મદદરૂપ થઈ શકીએ છીએ એમ. થેન્ક યુ.